ಸರಮಣೀಯದರ್ಶನಂ ಮಂದಹಾಸರುಚಿರಾನನಾಂಬುಜಂ ಪೂಜಿತಂ ಸುರನರೋತ್ತಮೇರ್ಮುದಾ ಧರ್ಮನಂದನಮಹಂ ವಿಚಿಂತಯೇ. ಓಂ ಅವತಾರಿಣೇ ಶ್ರೀ ಸ್ವಾಮಿನಾರಾಯಣಾಯ ನಮೋ ನಮಃ. ಶ್ರೀ ಸಹಜಾನಂದಾಯ ನೀಲಕಂಠಾಯ ಚ ನಮೋ ನಮಃ. ಶ್ರೀ ಗುರುಚರಣಕಮಲೇಭ್ಯೋ ನಮೋ ನಮಃ. ಬೋಲೋ ಶ್ರೀ ಸ್ವಾಮಿನಾರಾಯಣ ಭಗವಾನನೀ ಜಯ. ಶ್ರೀ ಹರಿ ಕೃಷ್ಣ ಮಹಾರಾಜನೀ ಜಯ. ಶ್ರೀ ಘನಶ್ಯಾಮ್ ಮಹಾರಾಜನೀ ಜಯ. ಕಥಾ ಸಾಂಭಳನಾರ ಬಧಾ ಜ ಭಕ್ತೋನೆ ಖೂಬ್ ಹೆತ್ತಿ ಜಯ ಶ್ರೀ ಸ್ವಾಮಿನಾರಾಯಣ. ಶ್ರೀ ಹರಿಚರಿತ್ರಾಮೃತ ಸಾಗರ್ ಪೂರ್ ಚೌಥು ತರಂಗ 48. શ્રી હરિએ સત્સંગના મૂળભૂત ગુણોનું ગૌરવ કહ્યું એ પ્રસંગ આ તરંગમાં શ્રવણ કરીશું. શ્રી હરિ કો મન પ્રીત અતે સુનને હે તહે ગાન તે કર ગાન કરાત નિત આપે શ્રી ભગવાન. શ્રી હરિ કો મન પ્રીત અતે સુનને હે તહે ગાન. બોટાદમાં સભા ભરાણી છે, કાલે શ્રવણ કર્યું હતું ને. 36 પ્રકારના વાજિંત્રો વાગી રહ્યા છે, વિલાયતી વાજિંત્રો પણ એમાં ઉમેરાયા. સોનામાં સુગંધ વળી એવું મધુર વાતાવરણ થયું. સંધ્યા ઢળી અને મહાકવિ મુક્તાનંદ સ્વામી, બ્રહ્માનંદ સ્વામી અને એવા જ મહાકવિ પ્રેમાનંદ સ્વામી પ્રેમસખી બિરાજમાન છે. કેટલી અદ્ભુત વાત. શ્રી હરિ કો મન પ્રીત અતે સુનને હિત હે ગાન તે કર ગાન કરાત નિત આપે શ્રી ભગવાન. જે શ્રી હરિ કુ શુભ પ્રીત હે એસે ઓરન કોય नृप देव न रहे भक्त सब देखे नजर कर सोय देखे नजर कर सोय. स्वयं भगवान श्रीहरि ने मन में कीर्तन सांभळवामां अत्यंत प्रेम हतो. महाराज गुलतान थईने कीर्तन सांभळता, तन्मय थईने कीर्तन सांभळता, એક રસ થઈને કીર્તન સાંભળતા. અરે ત્યાં સુધીની વાત છે, સૂતા હોય, પોઢી ગયા હોય અને ભાઈ સવારનો સમય હોય. પ્રાત થયો મન હે મોહન પ્યારા પ્રીતમ શું રહ્યા પોઢીને. પ્રાત થયો મન મોહન પ્યારા ભૈરવ રાગ ગુણી જન ગાવે તાન મનોહર તોડીને. બ્રહ્માનંદના નાથ વિહારે. કહેવાય છે સવારના પહોરમાં અક્ષર ઓરડીમાં મહારાજ સૂતા હોય, બ્રહ્માનંદ સ્વામી આવે, નીરવ શાંતિમય વાતાવરણ હોય સવારનું, અને સવારના વાતાવરણમાં બ્રહ્માનંદ સ્વામી આંખ બંધ કરીને પ્રભાત ત્યાં ગાવાનું શરૂ કરે, આખે આખો શ્રીજી મહારાજનો છપ્પર પલંગ ખેંચાય. આવી કથા છે. સ્વામીના પદમાં એવી તાકાત હતી, સ્વામીના હૃદયમાંથી નીકળતો પ્રેમ એટલો બળવાન હતો, આખો છપ્પર પલંગ ખેંચાય દાદા. અને ચાર પદ પૂરા થઈને બ્રહ્માનંદના નાથ વિહારી ઉઠ્યા આળસ મોડીને એ પુરુષોત્તમ નારાયણ જાગે અને બ્રહ્માનંદ સ્વામીના માથે બે હાથ મૂકે ત્યારે બ્રહ્માનંદ સ્વામીની આંખ ખુલે, સ્વામી સિતાર નીચે મૂકે, કીર્તન ભક્તિ પૂરી થાય અને પછી મહારાજ સ્નાન કરવા જાય.
ગઢડામાં જ્યારે જ્યારે બ્રહ્માનંદ સ્વામી હોય, આવી રીતે સ્વામી મહારાજને કીર્તન ભક્તિથી બાંધી દેતા. સ્વયં ભગવાન શ્રીહરિને મનમાં કીર્તન સાંભળવામાં બહુ પ્રેમ હતો. તે કારણથી જ શ્રીહરિ પોતે નિત્ય કીર્તન ગવડાવતા હતા. મનુષ્ય, દેવ અને રાજા સહુના તરફ મેં નજર કરીને જોયું, જેવો શ્રીહરિને કીર્તન ગાન સાંભળવામાં પ્રેમ છે તેવો બીજા કોઈને નથી. શ્રીહરિ ગાન કરનારા સંતોને અતિશય માન આપતા. ગાન કરનારા સંતોને અતિશય માન આપતા. આપણા શ્રીજી સ્વામી કેટલું સરસ ગાય છે ને. આપણા જોકે બધા સંતો નિષ્કામ સ્વામી ગાન કરતા હોય કીર્તનનું, નીલકંઠ સ્વામી કીર્તન ગાતા હોય, ગમે આપણને. આપણા હરિભક્તોમાં પણ એવા હરિભક્તો છે, લાલજી ભગત, બ્રિજેશ ભગત બામણગામવાળા. અંગ પાડવું જોઈએ. આપણા હરીશ ભગત પણ સરસ કીર્તન ગાય છે. આ વખતે વિચરણમાં અમે ઘણા ગૌરાવ્યા. આપણા ઘનશ્યામ દાદા ક્લાસિકલ ધૂન જો, 70 વર્ષની ઉંમરે રમ રમાયું ગાય છે ને સવારે. હે બોલો. સંગીત એવી વસ્તુ છે, સંગીતમાં જ ભાવ ભળે ને એટલે ભક્તિ બની જાય. ભગવાનના ગુણોને પ્રેમપૂર્વક ગાવા એનું નામ કીર્તન ભક્તિ. ભગવાનના ગુણોને પ્રેમપૂર્વક ગાવા એનું જ નામ કીર્તન ભક્તિ. શ્રીજી મહારાજ કીર્તન સાંભળવામાં અત્યંત પ્રેમ ધરાવતા. અનંત કથાઓ છે, પણ આપણે આ કથા આગળ વધારીએ થોડી. કારણ કે સહુ પોતપોતાના ગુણોમાં મગન હોય, કોઈને ભગવાનના ગુણો સાંભળવામાં ગાવામાં રસ હોતો નથી. શ્રીહરિમાં જે જે ગુણ હતા તે બીજામાં લેસ માત્ર પણ આવતા નથી. બીજા સર્વના ગુણો તો શ્રીહરિની પાસે મીઠા વિનાનું શાક હોય તેવા ફિક્કા છે. જગતમાં ધન અનેક પ્રકારના હોઈ શકે, પણ કોઈ ધન ચિંતામણીના જેવું નથી. પરંતુ તે ચિંતામણી કરતા પણ શ્રીહરિમાં ગુણ વધારે છે, અને બીજામાં જે ગુણ છે તે પણ શ્રીહરિના જ આપેલા છે. અનેક પ્રકાર કે ધન જગમાઈ, અનેક પ્રકાર કે ધન જગ જોયે, ચિંતામણી તુલ્ય ન આવત કોયે. તિનસે ગુણ અધિક હે હરિ માહી, ઓર મે રહત દે જૂતાયે, ઓર મે રહત દે જૂતાહે. અનેક પ્રકાર કે ધન જગ જોયે. અનંત પ્રકારના ધન છે, એમાં શ્રેષ્ઠ ચિંતામણી છે, એમાં પણ ભગવાન શ્રીહરિ એનાથી પણ શ્રેષ્ઠ છે. ભગવાન શ્રીહરિમાં જેટલા ગુણો છે ને એટલા તો ચિંતામણીમાં પણ નથી. સંતો જેમ જેમ વધારે ગાન કરે તેમ તેમ ભગવાન શ્રીહરિ તેમના ઉપર અત્યંત પ્રસન્ન થતા, અને રાજીપામાં પોતાની પાસે જે કંઈ ફળ ફૂલ મેવા આદિ હોય તે ગાયક સંતોને તુરંત અતિ ભાવથી આપતા. વળી એવા જ અતિશય ભાવથી કોઈ ગાયક સંતોને ક્યારેક સાકરનું જળપાન કરીને પ્રસાદીરૂપ જળ આપતા. એકવાર મહારાજ લોયામાં બિરાજમાન હતા. અચાનક ખૂબ સુંદર ભજન મહારાજે સાંભળ્યું. ગામમાં કોઈ લલકારતા હોય, ગાતા હોય એવું લાગ્યું. સુરાબાપુને કહ્યું, દરબાર જુઓ ને, આવું સરસ ભજન કોણ ગાય છે? એ રામ રસ એસો હે મેરે ભાઈ, કોઈ પીએ અમર હો જાય, એ કોઈ પીએ અમર હો જાય. ઊંચા ઊંચા સબ કોઈ ચાલે, નીચા ન ચાલે કોઈ. બધાને ઊંચા ચાલવું છે, કોઈને નીચે ચાલવું જ નથી. બધાને મીઠું ખાવું છે, કોઈને કડવું ખાવું જ નથી. પણ આ દુનિયાની કડવાશ અને મીઠાશ બધું સરખું જ છે. આ તો રાખના રમકડા છે,
રાખનારા મકડામાં તમે હાથી બનાવો કે ઘોડો બનાવો એની કિંમત ફેર પડે? હે હરીશભાઈ, રાખનો હાથી એ લાખનો અને રાખનો ઘોડો એ 50,000નો, એવું થાય? આ જગત તો બધું બસ મિટ્ટી કે ખીલોના જેવું છે. કહેવાનું શું, રામ રસ એસો હે મેરે ભાઈ, કોઈ પીએ અમર હો જાય, આવું સરસ મજાનું ભજન ચાલે. દરબાર જુઓ ને જરા. સુરા બાપુએ કહ્યું, અરે મહારાજ, તમારી સામે આ પ્રેમાનંદ સ્વામી બ્રહ્માનંદ સ્વામી આવું સરસ ગાતા હોય, તમે ક્યાં નજર બગાડી? સુરા ખાચરે ઉપદેશ આપ્યો, તમે ક્યાં આવા તો લફંગા કેટલાય ગાતા હોય. મહારાજ બોલ્યા, દરબાર, અમને આ ભજન ગમે છે, તમે તપાસ નહીં કરો, અમે ત્યાં જઈને સાંભળશું. સુરા ખાચરને થયા, બાપનો ભરોસો નહીં, આ તો ઊભા થઈને ત્યાં ગોંદરે જઈને બેસે અને ગામમાં વાતો થશે કે સુરા બાપુના ભગવાન. હે, ગામને ગોંદરે જઈને ભજન સાંભળવા બેઠા. દરબાર કે ઉભા રહો, ઉભા રહો, હાંકલ મારી પહાયતાને નોકરને મોકલ્યો, જાઓ બાપુને ડેલે બોલાવી લાવો. એક બાવો ને બાવી ભજન ગાતા હશે, કોઈ રૂપિયો બે રૂપિયા આપે. આ બંને બાવા બાવી આવ્યા, ખબર હતી એમને આ ગામમાં સ્વામિનારાયણ છે, રાજાના ગુરુ છે, એમનું આમંત્રણ આવ્યું. બધેને આનંદ થયો. મહારાજે કહ્યું, શું ગાતા હતા, બહુ સરસ તમે ગાયું, ગાઓ ને ફરીવાર. ફરીવાર એ ભજન ગવરાવ્યું. મહારાજ એટલા રીઝી ગયા, એટલા રાજી થઈ ગયા, બોલો બોલો શું આપું. બાવાજીએ હાથ જોડ્યા, એમની આંખોમાં આંસુ આવી ગયા અને બાવાજી એમ બોલ્યા, અરે પ્રભુ, જગતના જીવ જ્યારે રાજી થાય ને ત્યારે અમે અનાજ પાણી લોટ કપડાં આ માગીએ છીએ, પણ આજે તો ખુદ જગતના આધાર જગદીશ રાજી થયા, હવે એની પાસે આ લોકોનું શું માગવું? બસ પ્રભુ, જો તમારે આપવું હોય ને એટલું આપો, આ જીવનું કલ્યાણ કરજો, આ આત્માને ઉગારી લેજો. ઓ મારા વાલા રે, હાથ ઝાલ્યો તો લેજો ઉગારી, આટલું કરજો. આમ બોલતા બોલતા બાવાજી રડી પડ્યા અને શ્રીજી મહારાજ એમ બોલ્યા, અમારા મુક્તાનંદ સ્વામી બેઠા છે ને, એનું અમે જેવું કલ્યાણ કરીશું ને, એવું બાવાજી તમારું બંનેનું અમે કલ્યાણ કરીશું. અનંત પ્રકારની ભેટો આપી. બાવાજી ગળગળા થયા, ગદગદ કંઠ થયા, પ્રણામ કરી જતા રહ્યા. સુરા બાપુએ કહ્યું, અરે મહારાજ, લો તમે તો બધાને મુક્તાનંદ સ્વામીને હારે જ કલ્યાણ આપવા માંડ્યા, અમારું હું તો પછી આ ધર્મ નિયમ પડાવીને તોડી નાખ્યા અમને તો. મહારાજે કહ્યું, દરબાર, તમે જોયું કેટલા પ્રેમથી એણે ભજન ગાયા, અમને પરમેશ્વર જાણીને ભજન સંભળાવ્યા અને માગ્યું પણ કેવું. દરબાર, આ હૃદયમાં હોય ને તો જ નીકળે, બાકી વાસનાથી ખદબદતા હૃદયમાંથી આવા ઉદ્ગાર નીકળે નહીં. દરબાર યાદ રાખો, આ પૂર્વનો કોઈ સિદ્ધ જીવ છે, એક પગથિયું બાકી હતું ને આજે અમે ચડાવી દીધું. લો વચનામૃતમાં મહારાજ એમ બોલ્યા, અમે બેઠા હોઈએ અને કોઈકનો અવાજ સંભળાય, કોઈ ગાવણું કરતો હોય, કોઈ ગાતો હોય, તો અમે એની પાસે જઈએ, એનું ભજન સાંભળીએ અને એને મહારાજ કે અમે બિરદાવીએ. લો પ્રેમાનંદ સ્વામીની તો વાત જ જાણો છો તમે. પ્રેમાનંદ ગાવે જ્યારે આગે, આવે ઓરા ઓરા ખસતા, ક્યારે હવે દેખું રે હરી હસતા. મહારાજ આવી રીતે ગાનારા સંતો ભક્તો ઉપર ખૂબ રાજી થતા, એને બિરદાવતા, પોતા પાસે જે કંઈ ભેટ હોય ને એને આપી દેતા. બોરુ ગામની વાત છે, મહારાજ આવ્યા છે અને અચાનક મહારાજનું સામયું કરવા માટે કોઈ ગાનાર વગાડનાર મળતા નથી અને એમાં પછી એક ગામમાં નટ આવેલો, નટના ત્રણ દીકરા ભૂર્યો ભટુરિયો ને લટુરિયો, આ ત્રણે ત્રણ જંબુરિયાને પકડ્યા, એક વગાડે, એક ગાય અને એક નાચે, ત્રણ માકડા પણ ખરેખરા મોક્ષ જેવા જ. હા, ભૂર્યો ભટુરિયો ને લટુરિયો ત્રણેને ભેગા કર્યા ને ભાઈ ત્રણે ત્રણે જમાવટ કરી. હા, નટના દીકરા હતા અને મહેફિલ જામેલી, ભીડ જામેલી, મહારાજ ત્રણ છોગલાવાળી પાગ ઉપર ગામમાં ભવ્ય સામયું થયું. પણ એવો રંગ રાખ્યો, એવો રંગ રાખ્યો, સ્વર્ગના દેવો પણ આજે
બોરુ ગામની અંદર ઉપસ્થિત થઈ ગયા. મહારાજ પણ રીઝી ગયા એ છોકરા ઉપર. મહારાજ એમાં ડૂબી ગયા છોકરામાં, પેલો છોકરો મહારાજમાં ડૂબી ગયો. આટલી હદ સુધી તન્મય. સમય પૂરું થયું છતાં પણ આ ગાવાનું બંધ કરે નહીં. મહારાજ વાહ 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 બિરદાવે, ઓર અચ્છા અભી ઓર અભી ઓર, હજી ચાલુ રાખો હજી ચાલુ રાખો. ભાઈ સંગીતની મહેફિલ તમે જોઈ નથી, આ તો આવી જ હોય. હા, એમાં પછી ઘડિયાળ પ્રમાણે ન ચાલતું હોય. હમણાંના ભજનીકો પણ એવા કેટલા થઈ ગયા, એ ગાવા બેસે ને એના મૂળમાં આવી જાય ને મોજમાં આવી જાય ને તો જ ગાય. પણ એ ગાય ને કહેવાય છે. શ્રીજી મહારાજે પોતાની પાઘ ઉતારીને ભેટમાં આપી દીધી, સોના ચાંદીના ઘરેણાતા ઉતારીને ભેટમાં આપી દીધા, પોતાનું અંગરખું હતું શરીર ઉપર પહેરેલું એ ઉતારીને શ્રીજી મહારાજે ભેટમાં આપી દીધું. દરબારોને એમ થયું કે આજે મહારાજ એટલા બધા રીઝી ગયા છે, આજે શું આપી દે, નિક્કી નથી. ઘોડશાળમાં ગયા, ઘોડાઓ છોડ્યા, હણેનાટી થઈ, અવાજ થયો, બધાનું ધ્યાન તૂટ્યું. ત્યાર પછી કીર્તન ભક્તિ બંધ રહી. આવી રીતે શ્રીજી મહારાજ રાજી થઈને જે ગાનારા હોય, પ્રેમથી ગાનારા હોય, તન્મય થઈને જે ગાતા હોય ને એના ઉપર રીઝી જતા. હા, આજે જમાનો ગયો આ બધો. હવે આજે તો એવા ગાનારા પણ ઓછા રહ્યા. અને આવી રીતે ગાનારા હોય, એને પ્રોત્સાહન આપનારા, એને રીઝવનારા, એની સંગીત કળાની કદર કરનારા બહુ ઓછા થયા. એવા અતિશય ભાવથી કોઈ ગાયક સંતોને ક્યારેક સાકરનું જળપાન કરીને પ્રસાદી રૂપ જળ આપતા, ક્યારેક તે ગાયક સંતને પ્રેમથી પ્રસાદીનું વસ્ત્ર અને ચરણ આપતા. શ્રીહરિની આ રીત તો કાયમની હતી. ગમે તેવો વિષમ દેશકાળ આવે તો પણ શ્રીહરિ તેને ભૂલતા નહીં. ગાન વિદ્યાના ગુણ ઉપર શ્રીહરિને આટલો બધો ભાવ હતો તે જોઈને મોટા મોટા ભણનારા સંતો પણ ગાન શીખવા લાગ્યા. અને બધા સંતોને એમ થયું કે હવે આપણે ગાવા મળીએ, જો આપણે ગાશું તો મહારાજ વધારે રાજી થશે, આપણે તો રાજી જ કરવા છે. પણ બીજું ભણવાનું હોય તેના કરતાં ગાન વિદ્યાનો અભ્યાસ અત્યંત કઠણ લાગ્યો, કારણ કે આમાં તો સંગીતમાં ઘણું બધું જોઈએ, ભગવાનની કૃપા જોઈએ, ગળું હારું જોઈએ. મેં કહ્યું ને ઘણીવાર ઘણા ગાવા બેહે તો કુંભાર આવે, કેમ ગધેડો ખોવાઈ ગયો એટલે આનો અવાજ સાંભળીને કુંભારને થાય કે મારો ગધેડો આ દિશામાંથી બોલો શું. સંગીત એના માટે ભગવાનની કૃપાથી કંઠ જોઈએ, સુર જોઈએ. એકલા સુરથી ન ચાલે, સુર પછી સાધના જોઈએ. એકલી સાધનાથી પણ ન ચાલે, ત્યાર પછી પ્રભુની વિશેષ કૃપા જોઈએ તો જ આ વિદ્યા. મેં કહ્યું ને સંપૂર્ણ સાધના ગમ્ય આ વસ્તુ છે. આજે પણ સંગીતની પરંપરામાં, બધી પરંપરામાં ગુરુનો મહિમા ઘટી ગયો છે. આપણે ત્યાં શિક્ષક એટલે ગુરુ કહેવાતો, વિદ્યાર્થીને પગે લાગતા, ભગવાનની જેમ માનતા. આપણા લલ્લુભાઈ ટેક્સાસમાં છે, મનુભાઈ પંચોળી પાસે ભણ્યા છે, પૂછો, ઝાડની નીચે ભણતા હતા, ખુલ્લામાં ભણતા હતા. આજની જેવી સ્કૂલો નહોતી, આજના જેવું ઇન્ફ્રાસ્ટ્રક્ચર નહોતું, પણ એ શિક્ષકોની પાસે ભણેલા વિદ્યાર્થીઓ એક વર્ષ ખાલી ભણ્યા હોય ને, ખાલી બે વર્ષ પાસે ભણ્યા હોય ને, આખી જિંદગી ગૌરવ કરે કે અમે આમની પાસે ભણ્યા છીએ. આવો શિક્ષક અને વિદ્યાર્થીનો નાતો હતો. હવે તો સાહેબ ઘરે ટ્યુશન કરાવવા જાય, ફોન કરે, સાહેબ આવો છો, હા બે કિલો ભીંડા લેતા આવજો ને રસ્તામાંથી, લો, બે કામ થઈ જાય, હોમ ડિલિવરી થાય અને હોમ ટ્યુશન એ થાય. શિક્ષક શિક્ષક મટી ટીચર ટ્યુટર થઈ ગયો, બોલો. ગૌરવ બધી જ પરંપરામાં તૂટી ગયું છે. સંસ્કૃતની વિદ્યામાં ગુરુજનો, પંડિતો, વિદ્વાનો, એના પ્રત્યે કેટલો અહોભાવ અમે જોયેલો અમારા સમયમાં, પણ આજે તદ્દન ઉલટું થઈ ગયું. થોડા જ વર્ષોમાં ખલાસ થઈ ગઈ આપણી પરંપરા. ખાલી રિસ્પેક્ટની વાતો રહી છે, રિસ્પેક્ટની વાતો પાછળ મને રિસ્પેક્ટ મળે, હું કોઈ વડીલને આપું, હું કોઈ મહાન વ્યક્તિને આપું, આ પરંપરાઓ જતી રહી છે. વૃંદાવનના ધર્મસંઘના ગુરુજી આખા વૃંદાવનમાં કેટલું દિવ્ય વ્યક્તિત્વ, અમે તો દર્શન કર્યા. હા અલ્પેશ ભગત,
આ કેવા મહાપુરુષો આ પૃથ્વી ઉપર થયા કે જેમણે સંપૂર્ણ જીવન રાજવંશી દ્વિવેદીજી મહારાજ એક નાની એવી ઝૂંપડીમાં રહેતા અને સંસ્કૃતના ગ્રંથો એટલે એને ક્યારેક ગ્રંથ ખોલવાની જરૂર ન પડે, વિદ્યાની દેવી સરસ્વતી જાણે સાક્ષાત એને ઉપસ્થિત હોય. તમે ચોપડી લઈને વાંચતા હો તમારી ભૂલ થાય, એ કાનથી સાંભળતા એની ભૂલ ન થાય. જિંદગીમાં ક્યારેય નળનું પાણી વાપર્યું નથી, આજના જેવા ગેસ વાપર્યા નથી. એ ભણનારા વિદ્યાર્થીઓ પ્રેમથી માથે ઘડા મૂકી મૂકી યમુનાથી પાણી લાવે, એનાથી જ બધી વિધિ કરવાની ઘરમાં. વિદ્યાર્થીઓ પવિત્રપણે રસોઈ થાય એ જ રસોઈ જમવાની. પ્રતિભા એટલે તમે જુઓ, તમે કલ્પના ન કરી હોય આવી પ્રતિભાઓ અમે દર્શન કર્યા છે. પણ એમની પાસે ભણવા આવે ને સવારના 4 વાગે, સવારના 5 વાગે, સવારના 6 વાગે પાઠ ચાલુ થાય. આ બધી પરંપરાઓ હતી અને એક પણ વિદ્યાર્થી પાસે એક રૂપિયો લેવાનો નહીં હતા. દાદા સવારે 5 વાગે પાઠ ચાલુ થાય, રાતના 6-7 વાગે સુધી પાઠ ચાલે. આ બધી આપણી મૂળ પરંપરાઓ. પણ હવે એવા ભણાવનારા પણ ન રહ્યા, ભણનારા પણ ન રહ્યા. ભણાવનારનું લક્ષ્ય પણ પૈસા, ભણનારનું લક્ષ્ય પણ પૈસા. ખલાસ થઈ ગયું બધું. સંગીતમાં આજે પરંપરા દેખાય છે. હજી આજે સારામાં સારા સંગીતજ્ઞ અહીંયા અમેરિકામાં છે, ઝાકીર હુસેન સાહેબ. કોઈ પણ એની પાસે ભણવું હોય ફી નથી. સંગીતના સારા જે ઉસ્તાદો છે ઇન્ટરનેશનલ લેવલના, કોઈની ફી નહીં. પણ શરત કડક, શું? અમે જેટલું આપીએ એટલું હોમવર્ક કરવાની તૈયારી હોય તો પાઠ આગળ ચાલશે, બાકી બંધ. કડક એટલે કેવા કડક? અલ્લા રખા સાહેબ કેવા કડક હતા ઇતિહાસમાં તમે જુઓ. ઉસ્તાદ ભીમસિંહ, આપણે શું નામ, બિસ્મિલ્લા ખાની તો વાત જ ના થાય. એનું મગજ એટલે હું કહેવા એ માંગુ છું, આ બધી પરંપરાઓ હતી, વિદ્યાઓ સલામત હતી, કળાઓ સલામત હતી. ભગવાન શ્રીહરિની કળાને જાગૃત રાખવા માટેની આ એક કળા હતી. સંગીતના સંતોને બિરદાવે, એ સંગીત ભણવામાં રૂચિવાન થાય, વિશેષ મહેનત કરે, વિશેષ સારું ભણે. કોઈ સંસ્કૃતજ્ઞ સંતો હોય એને મહારાજ બિરદાવે, સંસ્કૃત વિદ્યામાં આગળ વધે. આવી રીતે શ્રીજી મહારાજે સંતોમાં બધી કળાઓ ઉતારી હતી. સંતો શીખવા લાગ્યા. સ્વરમાં પ્રીતિ ન હોય, સ્વરની પીછાણ ન હોય તો ગાન વિદ્યા આવડે નહીં, અને લાયક બુદ્ધિ હોય તો જ ગાન વિદ્યા આવડે, અને ગાન વિદ્યા આવડે તો શ્રીહરિ પ્રસન્ન થાય. કેટલાક સંતો જ્યારે ગાન વિદ્યાનો અભ્યાસ કરવા લાગ્યા ત્યારે થોડાકને જ તે વિદ્યા ફાવી. ત્યારે શ્રીહરિએ તે સંતોને કહ્યું, સંતો તમે પ્રેમથી જ્ઞાન અને ધ્યાનને શીખો, થોડાને ફાવી. હવે જેને ન ફાવી એને શ્રીહરિ કહે છે. કોકને જ ફાવે દાદા, શ્રીજી સ્વામીનું જો આપણે આ કરવાનું નહીં, નકર ઘરમાંથી છૂટું વેરણ આવે કે આ શું માંડ્યો છે. સંગીત સુરમાં હોય તો સુર લાગે, બાકી માલક મેં કાલ વાત કરીને અસુર થઈ જાય. જેમ અસુરને મારવા ભગવાનને આવવું પડે, એમ સુર છોડીને ગાતો હોય એને મારવા માટે કોઈક પછી ભગવાન અવતાર લઈને આવે. વૈરાગ્ય, ધર્મ અને ભક્તિ એ ગુણ ઘણા મહાન છે. સંતોને કહ્યું, સંતો એક જ શીખવા જેવું નથી, ઘણું બધું છે. વૈરાગ્ય ધર્મ ભક્તિ ગુણ ભારે, શીખ ના દે ન દે ન ઓર ધારે. વૈરાગ્ય ધર્મ ભક્તિ ગુણ ભારે. શું કહ્યું સંતો? બીજા ઘણા બધા સારા ગુણ છે, વૈરાગ્ય શીખવા જેવો છે, ધર્મ શીખવા જેવો છે, ભક્તિ શીખ ના દિન દિન ઓર ધારે. હરી જવણ કો એહી દ્રઢ મૂલા, ઓર ગુણ નહીં ઇનકે તુલા. હરી જવણ કો એહી દ્રઢ મૂલા, ઓર ગુણ નહીં
इनके तोला, वैराग्य धर्म भक्ति गुण भारे। महाराज एम कहे छे, संतो वैराग्य धर्म भक्ति आ बधा गुण घणा महान छे, एमां दिल दईने दिन प्रतिदिन शीखो। ભગવાનને રાજી કરવાનું દ્રઢ મૂળ તો આ વૈરાગ્ય ધર્મ અને ભક્તિ છે। બીજા સંપાદન કરેલા ગુણ વૈરાગ્ય ધર્મ અને ભક્તિ તુલ્ય નથી। સંતો એક વાત નિશ્ચિત છે, વૈરાગ્ય ધર્મ અને ભક્તિ રૂપ મૂળને છોડીને કદાચ બીજા અનંત ગુણોને શીખવામાં આવે તો પણ તે અંતે શોભતા નથી। महाराज कोई पण कार्य करे एनी पाछळ, वचनामृत में महाराज एम कहे, सोईनी पाछळ दोरो सुसरवो चालो जाए। जोयुं छे ने तमे, सोई ज्यां जाए त्यां दोरो पाछळ जाए, एम महाराज एम कहे। जे जे मोटा आचार्यो थया एने अनंत प्रकारनी वातो करी पण एनो सिद्धांत एमनी पाछळ ने पाछळ जतो। हा कीधुं ने एम, श्रीजी महाराज गम्मे ते वात करे ने एटले सिद्धांत आवी ज जाय। कयो सिद्धांत? ધર્મ અને ભક્તિ સિદ્ધ કરો, ધર્મ ભક્તિ જ્ઞાન અને વૈરાગ્ય સિદ્ધ કરો, આ મૂળ છે। કેવી સરસ વાત કરી, ધર્મ ભક્તિ આ વૈરાગ્ય આ બધા મૂળ છે। ઝાડ, હું ઘણી વાર દ્રષ્ટાંત આપું છોકરાઓ બેઠા હોય ત્યારે, ટ્રી ઇઝ ગ્રીન, ઇઝ ગ્રોવિંગ, પણ શા માટે? બીકોઝ ઇટ્સ રૂટ્સ આર કનેક્ટેડ વિથ ધ સોઇલ। ઝાડના મૂળ જોડાયેલા છે એટલા માટે ઝાડ ગ્રીન છે, વધી રહ્યું છે, ફળ આપી રહ્યું છે। ધારો કે મૂળ જમીનમાંથી ઉખડી જાય તો? બોલો, ફળનો જ મહિમા જેને છે। કેટલું સરસ કોઈએ શાયરી બહુ સરસ લખી છે આના પર, બરબાદ એ ગુલશન કી ખાતિર એક હી ઉલ્લુ કાફી હે, અંજામ ક્યા હોગા યહાં તો હર શાખ પે ઉલ્લુ બેઠા હે। અજ્ઞાની માણસોને કેટલી મોટી થાપટ મારી, ફળનો મહિમા વધી રહ્યો છે અને મૂળનો મહિમા ઘટી રહ્યો છે, આનું નામ અજ્ઞાન। પતિ પત્નીના લગ્ન થાય, પત્ની પણ દીકરાને ચાહે, પતિ પણ દીકરાને ચાહે, પણ એ એકબીજા ન ચાહે પાછા, લો ફળનો મહિમા વધ્યો અને મૂળનો મહિમા। પછી ડાયવોર્સ કરે, પછી અઠવાડિયે અઠવાડિયે આમથી આમ હેરાફેરા કરે, લો પેલા તો માલની જ હેરાફેરી થતી, હવે તો છોકરાની હેરાફેરી દર્શવાની ચાલુ થઈ ગઈ। આ કળિયુગ ફળ તો જ છે, એ મૂળ છે તો, પણ શાખાને પૂજનારા, ડાળીઓને પૂજનારા આપણે મૂળને ભૂલી ગયા છીએ। કેટલી સરસ મહારાજે વાત કરી, જુઓ, મૂળને દ્રઢ રાખીને બીજા જેટલા ગુણ મળી શકે એટલા મેળવવા, પણ મૂળ છોડીને જો ગુણ મેળવવાની વાત આવી તો કોઈ ગુણ કામ લાગવાના નથી। ગીત પઢો જગ રીત પઢો નૃપ નીત પઢ્યો તન રંગ ચઢ્યો હે, બ્રહ્માનંદ સ્વામી કીધું, જો કેટલી વિદ્યા। ગીત પઢ્યો, જગ રીત પઢ્યો, સમજ્યા તમે? ઘણા લોકો એટલા બધા ગાવામાં હોશિયાર હોય, ગાયન વિદ્યા એટલે, હમણાં હમણાં તો આ સારેગમ પેલું કહેવાય છે, લિટલ ચેમ્પિયન નીકળી પડ્યા છે ચારે બાજુ। ગીત પઢ્યો, જગ રીત પઢ્યો, નૃપ નીત પઢ્યો, તન રંગ ચઢ્યો હે, બ્રહ્માનંદ સ્વામી કે આ બધું શીખ્યો, ભાષ પઢ્યો, અનુપ્રાસ પઢ્યો, આ બધું જ શીખ્યો, કળા અલંકાર વિદ્યા બધું શીખ્યો, વિદ્યા મળે, વસુધા મળે, વિધવિધ બહુ વૈભવ મળે, અધિકારની પદવી મળે, વળી માનિતા મા નવ મળે, કાયા રૂડી જાયા મળે, માયા ઘણી જ વિશાળ છે, પણ સજ્જનતા નહીં એક તો એ વાત માં શું માલ છે। 56 પ્રકારના મસાલા તમે નાખ્યા હોય અને એટલું સ્વાદિષ્ટ એવું સુગંધી શાક બનાવ્યું હોય, સ્વર્ગના દેવો પણ લલચાઈ પડે, આંગળા કરડીને ખાઈ જાય, થાળીમાં પીરસાઈ જાય, ખબર પડે મીઠું નથી તો? બોલો દાદા, બોલો તો ખરા થોડું। મહારાજ કહે છે, જુઓ, મૂળને દ્રઢ રાખીને બીજા જેટલા ગુણ મેળવી શકાય એટલા મેળવવા, મૂળની સાથે બીજા ગુણ થોડા હોય તો પણ ઘણા છે માનવું। આપણે શું કરીએ છીએ? બોલો બોલો, શ્રીજી મહારાજે સભામાં વાત કરી, અમને તપ બહુ ગમે,
બદ્રિકાશ્રમના મુક્તોની જેમ, શ્વેત દીપના નિરન્ન મુક્તોની જેમ, જે તપ કરીને પર અમે ખૂબ રાજી થઈએ, અમારો આશય પણ એવો છે. નિરન્ન મુક્તની જેમ અન્ન જળ એનો ત્યાગ કરી અમારે એકાંતમાં જઈને તપ કરવું છે. વહેલી સવારે બુમા બૂમ થવા લાગી, ખબર પડી શું થયું, એક સ્વામી ભાગી ગયા, લાપતા. ત્યારે પેપર તો હતું નહીં, બાકી પેપર કટિંગ હોત ત્યારે આપણી પાસે, ફરાર થઈ ગયા. ચારે બાજુ દોડધામ, મહારાજ સુધી વાત આવી, મહારાજ એક સ્વામી દેખાતા નથી. મહારાજ કે તપાસ કરો, સાધુ ભાગી જાય કેમ ચાલે? સાચી વાત છે ને, આ ભગવાન જેવા તમારે એકલા ઘરમાં નથી, બધે આવી ગયો, હવે તો કળિયુગ છે ને, સાધુ ભાગી ગયા, બોલો. એટલી દોડધામ કરી, ક્યાંય મળ્યા નહીં. મહારાજ પણ ઉદાસ થઈ ગયા, જેમાં નહીં, જેમાં વગર શ્રીજી, આ તો લીલા મહારાજને કરવી પડે ને, ભગવાન તો જાણે જ છે બાકી ક્યાં છુપાયા છે. જેમાં પણ નહીં, મહારાજ ઉદાસ ને ઉદાસ મહારાજ નીકળ્યા. હરિભક્તો થોડા પેંડા આપેલા, એ જોડે લીધા મૂળજી બ્રહ્મચારીએ. રસ્તામાં મહારાજે ઘોડી ઊભી રાખી, દબાણથી નીકળેલા આગળ. મહારાજ કે અમને અમારા સાધુની ગંધ આવે છે, આ બધું તપાસ કરો. અરે મહારાજ, નડ્યા નર્યા બાવળિયા છે, અહીંયા ક્યાં સાધુ હોય, તપાસ તો કરો. ઘોડા ઊભા રાખ્યા, હરિભક્તો અંદર ગયા. ઊંડે ઊંડે એક કાટાળું બોરડીનું ઝાડ અને એની નીચે આ સાધુ આંખ બંધ કરી પદ્માસન લગાવી એવા ઊંડા ઉતરી ગયેલા. મહારાજને સમાચાર આપ્યા, માણકી ઘોડી લઈને મહારાજ અંદર આવ્યા. મહારાજે સાધુરામ આમ જ્યાં કહ્યું ને, ત્યાં પેલી સાધુની આંખ ખુલી ગઈ, મહારાજનો અવાજ હતો ને. અરે મહારાજ, પગે પડી ગયા, હાથ જોડ્યા. મહારાજે ઠપકો આપ્યો, અરે સાધુ, આ શું કર્યું તમે? મહારાજ, તમે કાલે વાત નહોતી કરી કે અન્ન અને જળનો ત્યાગ કરી શ્વેત દીપના મુક્તની જેમ એકાંતમાં ધ્યાન ભજન કરે એમને બહુ ગમે, એટલે આ બોરડી શોધી બદ્રિકાશ્રમના મુક્તોની ઝાંખી કરાવી એવી, આ એકાંત શોધ્યો શ્વેત દીપના મુક્તોની ઝાંખી કરાવી એમ. શ્રીજી મહારાજે ઠપકો આપ્યો, સાધુ, તમે અન્ન જળનો તો ત્યાગ કર્યો, પણ અમારો કર્યો, આ સત્સંગનો ત્યાગ કર્યો. જોયું, મૂળને છોડીને ગુણ મેળવવા જે નીકળ્યા ને, એ ક્યારેય રાજી નથી કરી શકતા. મોટા ભાગના માણસો માથું કાપી અને પાઘડી પહેરાવે. ગુજરાતીની કહેવત સમજો છો ને, માથું કાપી અને પાઘડી પહેરાવે, એના ઉપર કોઈ રાજી થાય ખરું? બોલો તો ખરા. કંઈક સમાજમાં આવું ચાલી રહ્યું છે. ટ્રી ઇઝ ગ્રીન એન્ડ ગ્રોવિંગ બીકોઝ ઇટ્સ રૂટ્સ આર કનેક્ટેડ વિથ ધ સોઇલ. થડ તો જ છે, ડાળી તો જ છે, ફળ અને ફૂલ તો જ છે, જો મૂળ જમીન સાથે જોડાયું છે. મૂળ નથી તો ઉપરનું કંઈ નથી. એમ આપણા સત્સંગનું મૂળ કયું? આપણા સત્સંગનું મૂળ આ છે, ધર્મ, ભક્તિ, જ્ઞાન અને વૈરાગ્ય. સમજી ગયા તમે? હા, ધર્મ, ભક્તિ, જ્ઞાન અને વૈરાગ્ય રૂપ મૂળ વિના પ્રાપ્ત કરેલા બધા ગુણ અવગુણ બને છે. એક એક લાઈન વિચારીને સાંભળવા જેવી છે. જેના હાથમાં મૂળ હોય તેને ફળ ફૂલ રૂપ અનંત ગુણ મળશે. બોલો, વાત સાચી ખોટી? તમે સમગ્ર સંતો સાંભળો, આ અમારો દ્રઢ સિદ્ધાંત છે. બીજાનું જોઈને દેખાદેખીમાં ના પડો, ભગવાને જેને જે આપ્યું હોય તે બરાબર છે. કહેવાય છે ને, જીવનમાં સ્પર્ધા સારી છે, ઈર્ષ્યા સારી નથી. નારદ ને તુમરૂની વાત પણ તમે જાણો છો, બરાબર? એમાં પણ ઈર્ષ્યા આવી છે, પણ સ્પર્ધાત્મક હતી એટલે મહારાજને ગમી, પોઝિટિવ હતી એટલા માટે મહારાજને ગમી. મહારાજે એમ કહ્યું, ભગવાનના ભક્તો ઈર્ષ્યા કરવી જ નહીં. આનંદાનંદ સ્વામી હાથ જોડ્યા, નિખાલસ પણ એકરાર કર્યો, અરે મહારાજ, ઈર્ષ્યા તો રહે જ છે, એ બલ્લાને કાઢવી કેમ? કેમ કાઢવી? નથી રાખવી, પણ રહી છે, શું કરીએ? કોઈકને જોઈએ મહારાજ એના પર રાજી થયા તો આપણને થાય, ચાલો ભાઈ આપણે રાજી કરી લઈએ. મહારાજે ત્યારે વિકલ્પ રૂપે બતાવ્યું, શું? કે કરવી તો પછી આવી કરવી, સ્પર્ધાત્મક કરવી. ભગવાનના ભક્તના ગુણ જોઈને પોતાના જીવનમાં એવા ગુણ કેવી રીતે આવે, એવી રીતે ઈર્ષ્યા કરવી. ઈર્ષ્યામાં અને સ્પર્ધામાં થોડો ફેર. સ્પર્ધા એટલે શું? આગળ જે ગયો છે એને જોઈને હું પણ આગળ જાઉં, આનું નામ સ્પર્ધા, સાંભળજો. અને ઈર્ષ્યા એટલે શું? હું પાછળ રહ્યો છું, આગળ કેમ ગયો? ટાટિયો ખેંચીને
આ શું કહેવાય? આ ઈર્ષ્યા. આટલો જ ફેર, આટલો જ ફેર. સમજી ગયા ને તમે? કોલસા ને હીરા જેટલો જ ફેર. મહારાજે કહ્યું સ્પર્ધાત્મક કરવી, દ્વેષાત્મક તો ક્યારેય કરવી નહીં. જેના હાથમાં મૂળ હોય તેને ફળ ફૂલરૂપ અનંત ગુણ મળશે. તમે સમગ્ર સંતો સાંભળો, આ અમારો દ્રઢ સિદ્ધાંત છે. ધર્મ ભક્તિ આદિ મૂળભૂત ગુણોનું રક્ષણ કરવા માટે જ જ્ઞાનવિદ્યા અને શાસ્ત્રાભ્યાસ વગેરે છે. આ બધું જેટલું છે ને શાસ્ત્ર ભણીએ છીએ, ગાન શીખીએ છીએ, આ બધું કરીએ છીએ ને, એ બધું કરીને આ મૂળને મજબૂત કરવાના છે. ધર્મ ભક્તિ જ્ઞાન અને વૈરાગ્ય. આ મૂળ જો મજબૂત ન થયા, મૂળમાં લૂણો લાગ્યો, સડો પેઠો, બરાબર, તો યાદ રાખો આ બધું ખલાસ થઈ જવાનું. અંગ્રેજીની બહુ જૂની વાર્તા છે. એક ગામમાં એન્ટિક ઝાડ હતું, આખું ગામ ગૌરવ લેતું. આપણા મંદિરની બહાર પેલું ઝાડ છે, જોયું ને તમે, નીચે એક તકતી લગાવીએ છીએ, ઐતિહાસિક ઝાડ છે. આપણું મંદિર ઐતિહાસિક છે, આખા ગામમાં આપણું મંદિર, આપણી બહારનું આ ઝાડ ઐતિહાસિક છે. વિચારો, આ અમેરિકા દેશમાં આવી કંઈક જૂની વસ્તુ, બહુ જૂનું ઝાડ, ઐતિહાસિક, બહુ વર્ષો જૂનું કહેવાય, 300-400 વર્ષ જૂનું. ગામના બધા માણસો ગૌરવ લે, ઝાડને સાચવવા માટે, પ્રોટેક્ટ કરવા માટે અનેક પ્રકારના ઉપાયો કરેલા. પણ એક સવારે અચાનક એ ઝાડ આખે આખું ધરાશાયી થઈ ગયું. એટલી મોટી તપાસ ચાલી કે આ 400 વર્ષથી ઉભેલા ઝાડે કેટલા વાવાઝોડા, કેટલા હરિકેન, કેટલા વંટોળિયા, આટલું બધું જોયું છે, છતાં ઝાડ ક્યારેય પડ્યું નહીં. અને આજે નથી વાવાઝોડું, નથી વંટોળિયો, નથી કોઈ ઉપદ્રવ, તેમ છતાં એની મેતે કેમ પડી ગયું, કયા કારણથી પડ્યું, તપાસ કરો. તપાસ કર્યા પછી ખબર પડી કે જમીનમાં ઉધઈ પહી ગઈ હતી, અને મૂળમાં ઉધઈ લાગવાને કારણે આવું તોતિંગ ઝાડ એની મેતે પડી ગયું. દાદા બોલો, સમજ્યા તમે? આ બહુ મોટા મોટા ઝાડો પડે છે ને દાદા, એ વાવાઝોડાથી નહીં, હરિકેનથી નહીં, ટોર્નાડોથી નહીં, પણ મૂળમાં ઉધઈ લાગે ને ત્યારે પડે છે. મોટા રજવાડા ખલાસ થઈ ગયા, મોટા ધર્મગુરુ ધૂળ ચાટતા થઈ ગયા, અરે ધર્મના વડાઓ જેલમાં બેસી ગયા, ભગવાન થઈને પૂજાનારાઓ અત્યારે ફરાર થઈને ભાગે છે. કેમ? વાક પછી પરિસ્થિતિને આપે જુદી વસ્તુ છે, પ્રાણી પાછળનું કારણ શું? મૂળમાં સડો લાગ્યો દાદા, સમજો છો ને? કોઈ બહુ સરસ લખ્યું છે, મને આ બહુ ગમ્યું. નદી મેં ગિરને સે કોઈ આદમી નહીં મરતા, નદી મેં ગિરને સે કોઈ આદમી નહીં મરતા, મરતા તબ હે જબ ઉસે તેરના નહીં આતા. સમજી ગયા ને તમે? મુસીબતો છે કોઈ આદમી નહીં મરતા, મુસીબતો છે કોઈ આદમી નહીં મરતા, લેકિન મરતા હે તબ જબ મુસીબતો સે નિપટના નહીં આતા. વાત સાચી ખોટી હે દાદા? કેવું સરસ છે, નદી મેં ગિરને છે કોઈ નહીં મરતા, મરતા હે તબ જબ તેરના નહીં આતા, મુસીબતો સે કોઈ નહીં મરતા, મરતા હે તબ જબ મુસીબતો સે નિપટના નહીં આતા. સંશોધન થયું અમેરિકામાં, 300-400 વર્ષથી કેટલા હરિકેન, કેટલા ટોર્નાડો, કેટલા ઉપદ્રવો, કેટલા વાવાઝોડા, કેટલી આંધી, કેટલા તુફાન, આમાં આ ઝાડ પડ્યું નહીં. અને કોઈ પણ ઉપદ્રવ વિના ઝાડ પડ્યું કેમ? કારણ શું હતું? મૂળમાં ઉધઈ લાગેલી. આજે આપણા મૂળ એમાં ઉધઈ લાગી છે, આપણા સિદ્ધાંતો ખલાસ થઈ રહ્યા છે. સચ્ચાઈ કભી છીપતી નહીં બાહિરી ઉસૂલો સે, ખુશબુ કભી આતી નહીં કાગજ કે ફૂલો સે. સિદ્ધાંત છોડીને માણસ પોતાની અસ્મિતા ગુમાવી રહ્યો છે ને, આ સૌથી મોટા મોટી દુઃખની વાત છે. કેવી સરસ, હે સંતો સાંભળો, આ અમારો દ્રઢ સિદ્ધાંત છે. વચનામૃતમાં સંતોએ મહારાજને પ્રાર્થના કરી, ખબર છે બધ કેટલામ વચનામૃત જો હોય તો મને કહેજો. મહારાજને પ્રાર્થના કરી, મહારાજ વિચરણ કરવા જઈએ છીએ તો મૂર્તિ ભૂલી જઈએ છીએ, તો શું કરીએ? મહારાજે કહ્યું
અમે ભણવાની વિચરણ કરવાની તમને આજ્ઞા કરી છે, પણ મૂર્તિ ભૂલીને કરવાની ક્યારે આજ્ઞા કરી છે? ભણનારા સંતો મૂર્તિ ભૂલી જતા હતા. મહારાજ કૌમુદી યાદ કરવા જઈએ તો મૂર્તિ ભૂલાય, ને મૂર્તિ યાદ કરવા જઈએ તો કૌમુદી ભૂલાય. વડતાલનો પ્રસંગ, શું કરીએ? મહારાજ કીધું મૂર્તિ યાદ રાખજો, પેલું છોડશો. કહેવાનું શું? મૂળ છોડીને ડાળને શાખાઓને ગમે એટલી શણગારશો ને કોઈ કામનું નથી. માથું કાપીને પાઘડી પહેરાવશું, શું કામનું? કોઈ કામનું. આના જેવું કંઈક દ્રશ્ય છે. મૂળ ઉપર એસિડ નાખીએ છીએ, મૂળ ઉપર એસિડ નાખીએ છીએ, અને ફળ ને ફૂલોને આપણે પાણી દેટીએ છીએ. હવે એ ફળ ને ફૂલ કેટલા દિવસ મળવાના? કેટલા દિવસ મળવાના? એટલા માટે મહારાજ કહે છે, સંતો બીજા બધા સાધન તો આના માટે છે, ભણવાનું, ધર્મ ભક્તિ જ્ઞાન વૈરાગ્ય દ્રઢ કરવા માટે, શાસ્ત્રો વાંચવાના ધર્મ ભક્તિ જ્ઞાન વૈરાગ્ય દ્રઢ કરવા માટે, કથા સાંભળવાની ધર્મ ભક્તિ જ્ઞાન વૈરાગ્ય દ્રઢ કરવા માટે, સંગીત શીખવાનું ધર્મ ભક્તિ જ્ઞાન વૈરાગ્ય દ્રઢ કરવા માટે. જુઓ, તમે જોયું, ધર્મ ભક્તિ આદિ મૂળભૂત ગુણોનું રક્ષણ કરવા માટે જ જ્ઞાન વિદ્યા અને શાસ્ત્ર અભ્યાસ છે. બધું શુભ વર્તન, સંતોનો અને મારો સમાગમ, એ બધું પણ મૂળભૂત ધર્મ ભક્તિ વૈરાગ્ય આદિ સદગુણોને દ્રઢ કરવા માટે જ છે. જુઓ, બધું જ મહારાજ એમ કહે છે, આ બધું વર્તન, બધી સાધના, અમારું બધું વિચરણ. જોજો હમારે કરત સેવા, તાકુ ગ્રહણ કરત તત ખેવા. કેવી સરસ મહારાજ, અમારું બધું વિચરણ પણ. અમે જે ગામમાં ફરીએ છીએ, હરિભક્તોના નામ પૂછીએ છીએ, બાઈ ભાઈ હરિભક્તોને સંભાળીએ છીએ, જે સમયે આવીને અમારી સેવા કરે છે. જોજો હમારે કરત સેવા, તાકુ ગ્રહણ કરત તત ખેવા. મૂલ દ્રઢા કરાવન હિતા, તાહી તહમ કરત બહુ પ્રેતા. મૂલ દ્રઢ કરાવન હિતા, તાહી તહમ કરત બહુ પ્રેતા. જોજો હમારે કરત સેવા. ગામોગામ ફરીએ છીએ, અનંત હરિભક્તોને મળીએ છીએ, બાઈ ભાઈઓની ખબર લઈએ છીએ, કોઈ પણ હરિભક્ત આવે સેવા કરે અમે સ્વીકાર કરીએ છીએ, આ બધું કરીએ છીએ. મૂલ દ્રઢ કરાવન હિતા, પણ આ બધું શેના માટે? આ મૂળ, કયું મૂળ? કયું મૂળ બોલો. વડોદરામાં વર્ષો પહેલા એક બહુ સારા વકીલ, એની ઓફિસમાં મીટિંગ હતી, અમે તો બહુ નાના, 92 કે 93 ની વાત મને યાદ છે. અને ત્યારે સંપ્રદાયને 2-3 પ્રશ્ન માટે મીટિંગ થયેલી, ગુરુજી સાથે અમે ગયેલા, અને એ મીટિંગમાં થોડા સંતો હતા અને આગેવાન હરિભક્તો હતા. અને પછી બોલો, એ પાછા વકીલો બધા વાતો કરતા હતા, કહેવાય થોડી શિક્ષાપત્રીમાં ફેરફાર કરવા જેવો છે. લો બોલો, વિચારો, તારામાં ફેરફાર કર ભલા માણસ, આમાં ફેરફાર કંઈ કરવાની જરૂર નથી. સમજો છો ને તમે? નાચ ન જાણે આંગણ ટેઢા, આવી માણસની દશા છે. જ્યારથી માણસ સિદ્ધાંત વિનાનો થવા લાગ્યો ને, ત્યારથી માણસનું પતન શરૂ થઈ ગયું. દરેક માણસે, હું એટલા માટે ઘણી વાર કથામાં કહું છું, જીવન જીયો રીતિ છે, આપણી કોઈક સ્ટાઇલ હોવી જોઈએ. દરરોજ ઉધાર લઈને જીવીશું? આપણે આપણું જીવન ધન્ય બની જીવીએ, આપણે સા કાજે કોઈ અન્ય બની જીવીએ. શોભિત દેસાઈ, ગુજરાતીની કવિતા. આપણે આપણું જીવન ધન્ય બની જીવીએ, આપણે સા કાજે કોઈ અન્ય બની જીવીએ. દરરોજ ઉધાર લઈને જીવવાનું, દરરોજ બીજાને જોઈને જીવવાનું, દરરોજ બીજાનું જોઈને બળતરા જ કરવાની. માણસને જાણે બીજો કોઈ ધંધો જ નથી એવું લાગે, આ જ કરવાનું. ખરેખર શોધી લેને, શોધી લેને, શું કોઈ તારો યાર નથી. કેવું સરસ કોઈ ગુજરાતીના કવિએ લખ્યું કે ભાઈ શોધી લે, ભીતર છે એ ક્યાંય બહાર નથી. સાચું તો અંદર પડ્યું છે, અંદર શોધવાની જરૂર છે, અંદર ઉતરવાની જરૂર છે,
અંતરની યાત્રા કરવાની જરૂર છે, અંતરદ્રષ્ટિ કરવાની જરૂર છે. આજનો માણસ બાહ્ય દ્રષ્ટિ પ્રધાન સ્થૂળ દ્રષ્ટિવાળો થયો, ફળ અને ફૂલને ચાહનારો બન્યો, મૂળની ઉપેક્ષા કરનારો બન્યો, સિદ્ધાંતને છોડનારો બન્યો. એમાંથી પ્રોબ્લેમ સર્જાય ને બધા, કે નહીં? કેવી સરસ વાત બોલો. જોજો હમારે કરત સેવા, તાકુ ગ્રહણ કરત તત ખેવા, મૂલ દ્રઢ કરાવન હિતા, તાહિત હમ કરત બહુ પ્રીતા. ખાવત પીવત ઓઢત જેતા, મૂલ હિ દ્રઢ કરાવન હેતા. અમે આ બધું કરીએ છીએ. જુઓ, હરિભક્તો સેવા લાવે એને સ્વીકારીએ છીએ, પણ આ બધું મૂળને દ્રઢ કરવા માટે. અમારું ખાવું, અમારું પીવું, અમારું ઓઢવું, આ બધું અમે કરીએ છીએ. ઠોર ઠોર શોભા હે અનંતા, અમે જઈએ આ શણગાર, આ સમયા, આ ઉત્સવ, આ પધરામણી, આ બધું બધું બરાબર છે. ઠોર ઠોર શોભા હે અનંતા, જીહા જાત તિહા રહત કરંતા. અમે જ્યાં જઈએ ત્યાં બધું કરીએ છીએ, પણ ખાવત પીવત ઓઢત જેતા, મૂલ હિ દ્રઢ કરાવન હેતા. શેના માટે કરીએ છીએ આ બધું બોલો? શેના માટે કરીએ છીએ આ બધું? મૂળ દ્રઢ કરાવવાને માટે. કયું મૂળ? ધર્મ, ભક્તિ, જ્ઞાન અને વૈરાગ્ય. બોલો, બધું કરે પણ આ ચાર ગયા તો? બોલો દાદા. હે, એક ભારતના બહુ સારા શ્રીમંત, દેશ આઝાદ થયો, બહુ મોટો બિઝનેસ હતો, એ બર્માનો બિઝનેસ વાઇન્ડ અપ કરી પાછા દેશમાં આવ્યા, દિલ્હીમાં એણે પ્રવચન આપેલું. ઇતિહાસમાં કથા સત્ય છે, પ્રસિદ્ધ છે, એટલે કહું છું. દિલ્હીમાં એમણે પ્રવચન આપીને કહ્યું, હું વિદેશ ગયો, મેં બધું કર્યું, આખા બધું જ ખાધું, બધું જ જોયું, બધું જ પીધું, મેં બધું જ કર્યું, પણ મારો ધર્મ છોડ્યો નથી. બોલો, હું બાકી રાખ્યું? આને શું બાકી રાખ્યું દાદા? હે, બધું ખાધું, બધું પીધું, બધું જોયું, બધું કર્યું, પણ ધર્મ છોડ્યો, બાકી શું રાખ્યું કે તું મને? મૂળ નથી ને મૂળ. ગુજરાતીમાં કહેવત છે, આ બધી કહેવતો એટલે મેચ થાય. કહેવત એવી વસ્તુ છે, નાની વાત હોય પણ બહુ મોટી વાત સમજાવી હોય ને તમારે, તો ઓછામાં ઓછા શબ્દમાં જાજામ જાજી વસ્તુ સમજાવી એને સંસ્કૃતમાં સૂત્ર કહેવામાં આવે. અલ્પાક્ષરમ અસંદિગ્ધમ, કેવું સરસ લખ્યું. સારવદ વિશ્વતો મુખમ, અલ્પાક્ષરમ ઓછા અક્ષર હોય, અસંદિગ્ધમ સ્પષ્ટ હોય, સારવત એમાં ઘણો બધો સાર સમાયેલો, વિશ્વતો મુખમ એનો જેટલો વિસ્તાર તમે કરી શકો એટલો, વિશ્વ આખું ભરાય એટલો વિસ્તાર થઈ શકે. અસ્તોભમ અનવદ્યમ ચ સૂત્રમ સૂત્ર વિદો વિદુહ. અસ્તોભમ, બરાબર, જે નિશ્ચિત સિદ્ધાંતો સાથે ચાલતું હોય. અનવદ્યમ, જેને કોઈ જગતના માણસો વખોડી ન શકે એવી વાત હોય એને સૂત્ર કહેવાય. એ સૂત્રને ગુજરાતી ભાષામાં કહેવત કહેવાય. બોલો, માટી પગો માણસ, ગુજરાતીની કહેવત સાંભળી જ ક્યારે? કઈ? હા, એનો અર્થ શું થાય? એના હાથ હારા હોય, પગ હારા હોય, પણ પગ જ માટીના હોય, ગમે ત્યાં બેસી જાય, માટીના ગોરમાં એના જેવો ગમે ત્યાં બેસી જાય, એ ગમે તેની જોડે ભળી જાય. સમજી ગયા તમે? હવે ગમે તેની જોડે ભળી જાય. ગંગા કિનારે ગંગાદાસ, જમના કિનારે આવા માણસોથી, પાટલી બદલું માણસોથી, જેનો કોઈ સિદ્ધાંત જ નથી એવા માણસોથી. એટલા માટે ઉર્દુમાં પણ કહેવત છે, નાદાન દોસ્ત છે દાના દુશ્મન ભી અચ્છા. સૈનિકને પૂછ્યું, તમે સરહદ ઉપર રહો છો, છુટ્ટીમાં ઘરે આવ્યા છો, તમને કઈ તફાવત લાગ્યો ગામમાં સરહદમાં? તો કે ઘણો તફાવત લાગ્યો. શું? કે હું સરહદ ઉપર હતો ને ત્યારે સ્પષ્ટ હતું. શું?
કે શત્રુ સામે જ છે. કામમાં આવ્યા પછી ખબર પડી બાજુમાં બેઠો હોય ને આ બાજુ બેઠો હોય, કોને મારવો, ચારે બાજુ છે. બોલો, સમજી ગયા ને તમે? માણસ પોતાના ઉસૂલ છોડતો થયો, સિદ્ધાંત છોડતો થયો, પોતાની અસ્મિતા ગુમાવતો થયો, મૂળને ભૂલી ગયો. આ બધાનો આશય શું છે? એણે એનો જે મૂળ હતો, સિદ્ધાંત હતો, એ છોડી દીધો. એના પરિણામે દુઃખી થયો. એટલા માટે દરેક વ્યક્તિએ પોતાની પરંપરા, દરેક વ્યક્તિએ પોતાનો ધર્મ અને જાણી રાખવો જોઈએ, વિચારી રાખવો જોઈએ, એ માર્ગે ચાલવું જોઈએ. તો પુરુષ પુરુષના ધર્મે ચાલે, સ્ત્રીઓ સ્ત્રીઓના ધર્મે ચાલે, ગ્રહસ્થ ગ્રહસ્થના ધર્મમાં ચાલે, ત્યાગી ત્યાગીના ધર્મમાં ચાલે. એટલે મહારાજે કહ્યું, ત્યાગીનો ધર્મ ગ્રહસ્થને દૂષણરૂપ છે. આ તો મારે કહેવાય નહીં. સુરતમાં ચોટલી મંડળ હતું અને જે છે, પણ આ ચોટલી મંડળમાં એટલો બધો ધર્મ વધી ગયો, એટલો બધો વધી ગયો, એ લોકો ઘરે પણ ધોતિયું પહેરીને રહે, ચોટલી બહુ મોટી રાખે, સંતોને જેમ પાત્રમાં જમે. ઘરવાળા કે દીકરાની ફી બાકી છે, એ બધી મમતા મેં છોડી દીધી, તારે કૂટી લેવાનું, લે જુઓ. એટલા બધા પ્રોબ્લેમો થયા હતા. બોલો, તમે વિચારી ન શકો એવા આ ધર્મ છે. સ્વધર્મે નિધનમ શ્રેયઃ, શું લખ્યું? સ્વધર્મે નિધનમ શ્રેયઃ, પોતાના ધર્મમાં રહીને મરવું સારું છે. પર ધર્મો ભયાવહ, પણ બીજાનો ધર્મ માણસ સ્વીકારે છે ને, એમાં ભય દુઃખ અને આપત્તિ આવવાની જ. ગ્રહસ્થોએ ગ્રહસ્થના ધર્મમાં રહેવું જોઈએ. તમે ગ્રહસ્થો છો ને પછી તમે તમારો ધર્મ છોડીને સાધુનો ધર્મ લેવા માંડો, તો પ્રોબ્લેમ થાય જ ગ્રહસ્થમાં. ના થાય, ના થાય. અમે ત્યાગી છીએ ને તમારી જોઈને પછી ઘડિયાળ ને પછી ચેન સોનાની ને પછી મોબાઈલ ને બરાબર સેન્ટ ને આ બધું અમે ચાલુ કરીએ તો આશીત ભગત બોલો ખરા, કઈ થાય કે ના થાય પ્રોબ્લેમ? સ્વધર્મે નિધનમ શ્રેયઃ, પરધર્મો ભયાવહ. અદભુત આપણા શાસ્ત્રોમાં લખ્યું છે. આ જે શ્રીજી મહારાજની વાત છે ને, એટલે વારંવાર શ્રીજી મહારાજ પત્રમાં સભામાં વાત કરતા કે અમે આ પૃથ્વી ઉપર એકાંતિક ધર્મને સ્થાપવા પધાર્યા છીએ. જીવકો એકાંતિક કરકે ભગવાનના અક્ષરધામમાં લઈ જવા માટે આવ્યા છે. આ મહારાજનો સિદ્ધાંત હતો, દ્રઢ સિદ્ધાંત હતો, અફર સિદ્ધાંત હતો. મહારાજ ગમે તે વિચરણ કરતા, ગમે તે લીલા કરતા, ગમે તે ચરિત્ર કરતા, ગમે તે વાત કરતા, આ બધાની પાછળ આ જ વાત મહત્વની મુદ્દાની છે એ આપણે સાંભળીએ છીએ. હજી ઘણી બધી વાત બાકી છે, આમ તો બહુ સરસ સરસ વાતો છે, આવતીકાલે લઈશું. બોલો, ઘનશ્યામ મહારાજની જય. શ્રીપતિમ શ્રીધરમ સર્વદેવેશ્વરમ ભક્તિધર્માત્મજમ વાસુદેવ કામદમ કારણમ સ્વામિનારાયણમ નીલકંઠમ ભજે.